શું તમે જાણો છો કે બિટકોઈન સૌથી પહેલું ક્રિપ્ટોકરન્સી છે? ઓફકોર્સ, આટલું તો તમને ખબર હશે. પણ શું તમે જાણો છો કે એક બ્રિટિશ એન્જિનિયર 280 મિલિયન ડોલર્સ કિંમતની ક્રિપ્ટોકરન્સી ફેંકી દીધી હતી? હાય ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો ક્રિપ્ટો ટીવી અને હું લાવી છું ક્રિપ્ટોની ગલીથી શોધીને ક્રિપ્ટોની અમુક એવી ઇન્ટરેસ્ટિંગ વાતો જેના વિષયમાં તમને જાણ પણ નહીં હોય અને જાણ પણ હશે તો પણ પૂરી એવી જાણકારી નહીં હોય. અને આ શોધ કરતી વખતે એવી ઘણી ઇન્ટરેસ્ટિંગ વાતો સામે આવી છે કે તમે પણ કહેશો, વાહ હોવેલ ભાઈ, તમે તો કમાલ કરી નાખ્યું. દોસ્તો, આ સાચી વાત છે કે જેમ્સ હોવેલ ન્યુપોર્ટ વેલ્સ સ્થિત બ્રિટિશ ઇન્જિનિયર 2013માં તેની ઓફિસની સફાઈ કરતી વખતે આકસ્મિક રીતે 280 મિલિયન ડોલર્સ કરતાં વધુ મૂલ્યના 7,500 બિટકોઈન સાથેની હાર્ડ ડ્રાઈવ ફેંકી દીધી હતી. લો, ગઈ ભેંસ પાણીમાં. અને આ ક્રિપ્ટો માઇનર દાવો કર્યો હતો કે તેને પાસે 2 સરખી હાર્ડ ડ્રાઈવ હતી અને તેણે તેના બિટકોઈનને એક્સેસ કરવા માટે જરૂરી ક્રિપ્ટોગ્રાફિક પ્રાઇવેટ કી ફેંકી દીધી હતી. બોલો, કોઈ આટલું પણ લાપરવાહ હોઈ શકે? હવે આનું શું કરવું? તે ફરી એકવાર સ્થાનિક અધિકારીઓને લેન્ડફિલ સાઇટમાં ઉપકરણ શોધવા દેવા માટે સમજાવવાના પ્રયાસ કરી રહ્યો છે. વિચારવું પડશે. તેને વિશ્વાસ છે કે આટલા વર્ષો પછી પણ બિટકોઈનને પુનઃપ્રાપ્તિ કરી શકશે. હવે આનું શું કહેવું? કોન્ફિડન્સ કે ઓવર કોન્ફિડન્સ? અત્યાર સુધી ન્યુપોર્ટ સિટી કાઉન્સિલે તેને લેન્ડફિલ સાઇટ શોધવા દેવાની ઇનકાર કર્યો છે, જે જેમ્સ માને છે કે તેની હાર્ડ ડ્રાઈવ ત્યાં છે. તે કહે છે ડ્રાઈવની અંદરના પ્લેટર હજુ પણ એકબંધ હોવાની શક્યતા છે, એટલે એમના ડેટા પુનઃપ્રાપ્તિ થઈ શકે છે. ડ્રાઈવને ફરીથી બનાવી શકે છે અથવા પ્લેટરમાંથી સીધો ડેટા વાંચી શકે છે. ભાઈ, હોવેલ્સની ઓપ્ટિમિઝમની તો હદ થઈ ગઈ. ન્યુપોર્ટ સિટી કાઉન્સિલ મિસ્ટર હોવેલ્સની વારંવારની વિનંતીઓને નકારી કાઢી છે કે તેને કચરાના ઢગલામાંથી જોવા દો, જેમે તેના 8 વર્ષ પહેલાં ફેંકેલી હાર્ડ ડ્રાઈવ હોઈ શકે છે. તો આપણા હોવેલ ભાઈ પાસે આનો પણ જવાબ છે. 35 વર્ષીય જેમ્સ શહેરને 25% બિટકોઈન આશરે 70.8 મિલિયન ડોલર્સની કિંમતના દાન કરવાની ઓફર પણ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ફાયદો થયો નથી. આ તો કમાલની ઓફર છે, મજા આવી ગઈ. ભાઈ, માનવું પડે હોવેલ્સ ભાઈને, શું મગજ દોડાવ્યું. પણ કાઉન્સિલના પ્રવક્તાઓ જણાવ્યું હતું કે કાઉન્સિલે મિસ્ટર હોવેલ્સને અસંખ્ય પ્રસંગોએ કહેવું છે કે અમારા લાઇસેન્સિંગ પરમિટ હેઠળ ખોદકામ શક્ય નથી અને ખોદકામમાંથી આસપાસના વિસ્તાર પર પર્યાવરણને ભારી અસર થશે. લેન્ડફિલના ખોદવાની, કચરાને સંગ્રહિત કરવાની અને ટ્રીટ કરવાનો ખર્ચ લાખો પાઉન્ડ્સમાં થઈ શકે છે. તો તે શોધવાની અથવા તે હજી પણ ડ્રાઈવની ચાલુ પરિસ્થિતિમાં હોવાની કઈ ગેરંટી નથી. મિસ્ટર હોવેલ્સ હજુ પણ કાઉન્સિલને મનાવવા માટે છેલ્લા પ્રયાસ કરી રહ્યા છે. તે કહે છે કે તેને એક હેજ ફંડ મળ્યું છે, જે ખોદકામ માટે ફંડ્સ આપવા તૈયાર છે, તેથી કાઉન્સિલને તેના માટે ચૂકવણી કરવી પડશે નહીં. તેને કહેવું, હું નિર્ણય લેનારાઓ સાથે બેસીને તેમની સમક્ષ અમે જે કરવા માંગીએ છીએ તેના માટે એક એક્શન પ્લાન રજૂ કરવાની તક ઈચ્છુક છું. મને આશા છે કે તમે તે કરી શકશું. હવે આવી મીટિંગમાં શું થાય એની તો તમે જાણ હશે જ. કાઉન્સિલ હવે શું નિર્ણય લેશે એ કહેવું મુશ્કેલ છે, પણ એ કહેવું જરૂરી છે કે સાહેબ, ઉમ્મીદ પર તો દુનિયા કાયમ છે, કમસે કમ હોવેલ ભાઈની. તો ફરી લઈને આવીશ મસાલેદાર ક્રિપ્ટો ફેક્ટ્સ. ત્યાં સુધી જોતા રહો ક્રિપ્ટો ટીવી, દુનિયાનું પહેલું એક્સક્લુસિવ ક્રિપ્ટો ચેનલ. Thank you.